એક માત્ર શહેરની સિટી સર્વે કચેરી ઘણા સમય થી ધણીયા જેવી હાલતમાં પડી હતી આ કચેરીમાં માત્ર એક જ કર્મચારી હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડતી હતી આ કચેરીમાં એક પટ્ટાવાળા હતા તે પણ નિવૃત્ત થતા અત્યારે એક જ અધિકારી ઉપર કચેરી ચાલે છે કચેરીમાં એક મહિલા અધિકારી કંચનબેન બગડા કાર્યરત રહેતા હતા પરંતુ તેમની નિમણૂક બાટવામાં છે અને તેમની પાસે વધારાનો માણાવદર ઓફિસનો ચાર્જ હોવાથી તે ફૂલ હાજરી આપી શકતા ન હતા મિલકત પ્રશ્નો સરળતાથી હલ થાય તે માટે આ મેન્ટેનન્સ અધિકારી કંચનબેન બગડા કાયમ ઉત્સુક રહેતા હતા પરંતુ પોતાની નિમણૂક બાટવામાં છે અને વધારાનો માણાવદરનો પણ ચાર્જ સોંપેલ છે બંને ગામો વચ્ચે એક જ અધિકારી હોય એટલે લોકોના કામોમાં થોડો વિલંબ થાય છે લોકોની વ્યથા અને હાલાકી જોઈને તેમણા કચેરીમાં પડતર રહેલા લોકોના પ્રશ્નો પોતાની ફરજ સમજી અને નોકરીના સમય પછીના ટાઈમમાં પણ અંગત રસ લઈને ઉકેલોનું નક્કી કરીને દરેક પ્રશ્ન ધારકોના પ્રશ્નો ઝડપથી સોલ્વ કરવા માંડતા આ અધિકારી હાલમાં પોસ્ટ બાટવામાં છે જેથી કરીને માણવદનની સિટી સર્વે કચેરીમાં કાયમી ધોરણે અધિકારીની નિમણૂંક થાય તે માટે અહીંના કેટલીક સંસ્થાના લોકો તથા પત્રકારો મહેસૂલ વિભાગને પણ પત્ર લખ્યા છે પોતાની ફરજનો અન્ય ચાર્જ હોવાથી રાત દિવસ જોયા વિના લોકોની સમસ્યાના પ્રશ્નો ઝડપથી ઉકેલાય તે તરફ આ મહિલા અધિકારી લક્ષ્ય કેન્દ્ર કર્યું છે બાટવા અને માણવદર વચ્ચેની આ કચેરીમાં વીસ હજાર જેવા મકાનોના ખાતા છે જેમાં અત્યારે ઇન્ચાર્જ અધિકારી જ ન પહોંચી શકે આ અધિકારીની મન